નમસ્કાર મિત્રો, મારી YouTube ચેનલ મેન્ટલ હેલ્થ થિંકરમાં આપનું સ્વાગત કરું છું. અને મારો આજનો વિષય છે, સુંદરતા સાર્વત્રિક છે એને જોવાની દ્રષ્ટિ કેળવો. મિત્રો, આપણી આસપાસના જગત અચંબાઓથી ભરેલું છે. આપણી આસપાસ તમે જ્યાં જ્યાં નજર કરો, કેટલું બધું વૈવિધ્ય, કેટલા બધા જીવો. તમે આસપાસના વૃક્ષોને જુઓ તો એ લીલાછમ વૃક્ષો, કોણ એને પાણી પહોંચાડતું હશે? તમે સવારે ઉઠીને જો તમે ગામડામાં વસો છો, ખેતરોમાં ફરો, તો સૂર્ય પોતાના દરેક રેગ્યુલર સમય ઉપર આવે છે, નિયમિત રીતે હરરોજ ઉગે છે, નિયમિત રીતે હરરોજ સૂર્યાસ્ત થાય છે. મતલબ આપણી આસપાસની પ્રકૃતિની અંદર એવી કેટલીય ઘટનાઓ બને છે જે નિયમિત છે. કુદરતે આપણને આટલું બધું, કુદરતે આપણને સારી હવા આપી છે, કુદરતે આપણને સારું પાણી આપ્યું છે, પંચતત્વ જે આપણા શરીરને નિર્માણ કરી રહ્યા. આપણી આસપાસ તમે અનેક જીવસૃષ્ટિ જુઓ, દરેક જીવો આ પૃથ્વીની અંદર આવીને પોતાના જીવનને માણી રહ્યા છે. તો જો આપણે પણ એક મનુષ્ય તરીકે આપણા જીવનની અંદર જો એક સુંદરતાનો દ્રષ્ટિકોણ લાવશું, તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનને માણી શકીશું. અમારો કહેવાનો મતલબ છે કે એક એવો દ્રષ્ટિકોણ આપણે કેળવવો પડશે કે આપણી આસપાસની જગતમાં આપણે માત્ર દુઃખો, મુસીબતો અને સમસ્યાઓને ન જોઈએ. સમસ્યાઓ એની જગ્યાએ છે, પરંતુ આપણે સુખને જોવાનો પણ, આનંદને માણવાનો પણ દ્રષ્ટિકોણ કેળવવો પડશે. દિવસ દરમિયાન થોડોક સમય પ્રકૃતિની વચ્ચે વિતાવો. આજે મિત્રો, ખાસ કરીને શહેરી જીવનની અંદર લોકો દે આર નોટ ક્લોઝ ટુ નેચર. એ લોકો એમની આસપાસના જગતની અંદર થતા પરિવર્તન, કારણ કે એ પોતાની વાતોમાં જ એટલા બધા ઉલચાલે છે કે બહારની દુનિયા અને પ્રકૃતિની વચ્ચે જવાનો એમની પાસે સમય નથી. પ્રકૃતિની વચ્ચે રહેવાથી આપણે ઘણું બધું શીખી શકીએ. કારણ કે પ્રકૃતિ એટલે બ્રહ્માંડની એક પ્રતિકૃતિ છે, જેની અંદર આપણે જોઈ શકીએ કે આપણી આસપાસના જીવો જો કોઈ પણ પ્રકારના દુઃખો વિના ઇઝીલી જીવી શકતા હોય, તો મનુષ્ય તરીકે જેને બુદ્ધિ અને મન જેવી ઇન્દ્રિયો મળી, સૂક્ષ્મેન્દ્રિય, આવી જબરજસ્ત તેજસ્વી અને તાકાતવર સૂક્ષ્મ ઇન્દ્રિયો મેળવીને પણ જો આપણે દુઃખી સામાન્ય પ્રકૃતિની વચ્ચે રહેવાથી ડેફિનેટલી વી વિલ સ્ટાર્ટ એન્જોઈંગ અવર લાઈફ. અને હું ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય સંબંધમાં તો ચોક્કસ કહેવા માંગીશ કે ડિપ્રેશન જેવી કે બીજી કોઈ પણ માનસિક સ્વાસ્થ્યને લગતી બીમારીથી બહાર આવવા માટે પ્રકૃતિ વચ્ચે રહેવું એ ખરેખર ખૂબ જ લાભદાયી નીવડી શકે છે. પોતાના વિચારોમાં ગૂંચવાયેલા ને આસપાસની સુંદરતા જોઈએ. કહ્યું એમ, આપણે અવલોકન શક્તિ ગુમાવી ચૂકે છે. આજની જનરેશન એ મતલબ સતત ઓનલાઈન રહેવાવાળી, સતત ગેજેટ્સની વચ્ચે રહેવાવાળી, મોબાઈલમાં મસ્ત રહેવાવાળું આજનું યુવાતન, એમની આસપાસની ઘણી બધી સુંદરતાને દરરોજ જે રાત્રે હજારો તારા આપણે આકાશમાં જોઈએ, દરરોજ જે સૂર્ય અને ચંદ્રની વિવિધ ગતિવિધિઓ, આપણી આસપાસના જગતમાં એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે ખરેખર એક મોટા આશ્ચર્યથી કમ નથી, પરંતુ એ સુંદરતા જોવા માટેનો દ્રષ્ટિકોણ આપણે ગુમાવી ચૂકે. કારણ કે આપણે પોતાની સમસ્યાઓમાં ને એના વિચારોમાં જ ગૂંચવાયેલા રહે છે, પરંતુ હકીકતે સમસ્યા જેવું કશું હોતું નથી. એક ચોક્કસ વસ્તુઓને આપણું મન સ્વીકારે છે, ચોક્કસ વસ્તુઓને આપણે નથી સ્વીકારતા, એટલે આપણને સમસ્યા જેવી લાગે. દરેક વસ્તુમાં કંઈક ને કંઈક સુંદર હોય છે. જો સુંદરતા જોશો તો દુનિયા સુંદર લાગે. તમારી આસપાસના જગતના માણસોમાં પણ આપણે જોઈએ કે આપણે સતત પૂર્વગ્રહો અને દ્વેષથી પીડાયા કરીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ અને વસ્તુની અંદર સિક્કાની બે બાજુની જેમ સકારાત્મક પાસો પણ હોય જ છે. દરેક વ્યક્તિ અથવા તો પરિસ્થિતિઓ અને તમારા જીવનમાં રહેલા લોકોમાં પણ જો સકારાત્મક એમના પાસાઓ તમે જોશો, તો તમને તમારું આસપાસનું જગત સકારાત્મક હોય, તમને તમારું પોતાનું જીવન પણ સકારાત્મક લાગશે અને જિંદગી ફરીથી જીવવા જેવી લાગશે. એટલે મારો આજનો વિષય હતો મિત્રો કે સુંદરતા સાર્વત્રિક છે, અને આ સાર્વત્રિક જે સુંદરતા છે એને જોવાનો દ્રષ્ટિકોણ કેળો તો જીવન ફરીથી આનંદમય બનશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.